બનાસકાંઠા જિલ્લામાં ડીસા અખોલચાર રસ્તા નજીક વર્ધમાન જૈન વિહાર ધામ ખાતે ગોરસનું મહાસંમેલન યોજાયું. બનાસકાંઠા જિલ્લામાં પણ ગોરસની રચના થતા ડીસા ખાતે આવેલ આખોલ ચાર રસ્તા નજીક વર્ધમાન જૈન વિહાર ધામમાં એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી બહોળી સંખ્યામાં ગોપાલકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત પ્રદેશના ગોરસ ટીમના અધ્યક્ષ જીતુભાઈ રાયકા તથા પ્રદેશના હોદ્દેદારો ઉપરાંત અન્ય જિલ્લા અને તાલુકા શહેરના હોદ્દેદારો તથા બનાસકાંઠા જિલ્લાના સામાજિક રાજકીય અને સહકારી આગેવાનોએ હાજરી આપી ગોપાલક સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમાજમાં રહેલા વિવિધ પ્રશ્નોની સરકાર સુધી યોગ્ય રજૂઆત થાય અને તેનો ઝડપી નિકાલ આવે તે માટે સમાજને ગોરસ પરખે રહેશે. ગુજરાતમાં રબારી સમાજના પડતર પ્રશ્નો, ગુજરાતમાં રબારી સમાજની સાથે થતા અન્યાયની વાત, જેવું કે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતમાં વાડાઓનો પ્રશ્ન હોય, ગોપાલક મંડળીઓને રદ કરીને ગોપાલકો પૂરતી સીમિત રાખી છે અને ગોપાલક મંડળીઓને સર્વાત્રિક મતનો અધિકાર મળે એના માટેની જે કોઈ લડત હોય, સમાજને સંગઠિત કરવાની બાબતની લડત હોય, સમાજને કુરિવાજોમાંથી મુક્તિ આપીને સમાજનો યુવાન 21મી સદી તરફ આગળ વધે એ બાબતની ચર્ચા કરવા માટે આજે બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજના યુવાનો ગોરસ સમિતિના નેજા નીચે ભેગા થયા છે. જીતુ રાયકા તેમ જણાવ્યું હતું. જીતુભાઈ રાયકા, KTV ન્યૂઝ ગુજરાતી, ડીસા.